કમિટીની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં દાંડી યાત્રાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દાંડી યાત્રાના આયોજન માટે 10થી વધુ સમિતિ બનાવાઈ ગાંધીજી કરી હતી એ જ પ્રમાણે દાંડી યાત્રા યોજાશે. 26 દિવસ પદયાત્રાનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આ યાત્રામાં કોંગ્રેસ વર્કિંગ સમિતિના સભ્યોને આમંત્રણ અપાશે. તો કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. જ્યાં સરકાર નથી તે રાજ્યોના વિપક્ષના નેતા હાજર રહેશે. ગાંધી પરિવારના સભ્યો યાત્રાના આરંભ અને પૂર્ણાહુતિમાં જોડાશે. તો રાજસ્થાનના કોંગ્રેસ નેતાઓ સાબરમતી આશ્રમ હાજર રહેશે અને મધ્યપ્રદેશના નેતાઓ મધ્ય ગુજરાતમાં યાત્રામાં હાજર રહેશે, જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓને પૂર્ણાહુતિ માટે આમંત્રણ અપાશે. વધુ વિગત સાથે સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નરેન્દ્ર, કોંગ્રેસની કોર કમિટીની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ખાસ કરી દાંડી યાત્રાને લઈ કયા પ્રકારની ચર્ચા કરવામાં આવી? જે દાંડી યાત્રાને લઈને કોંગ્રેસ જે છે એ આયોજન કરવામાં આવ્યું છે અને દાંડીથી લઈને સાબરમતી આશ્રમ સુધીની જે પ્રકારે ગાંધીજીએ જે દાંડી યાત્રા યોજી હતી એ જ રસ્તાઓ પરથી કોંગ્રેસે દાંડી યાત્રાનું આયોજન કર્યું છે અને એ પહેલાની તમામ જે તૈયારીઓ છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. દાંડી યાત્રાની શરૂઆત જે દિવસે થઈ હતી એ દિવસથી લઈને પૂર્ણાહુતિ થઈ હતી એ સહિતના તમામ જે 26 દિવસો છે ગાંધીજી જે દિવસે જ્યાં ગયા હતા એ જ પ્રકારનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જે દાંડીથી યાત્રાની શરૂઆત થશે ત્યારે ગાંધી પરિવારના કોઈ સભ્ય અને શક્યતા એ પણ દર્શાવવામાં આવી રહી છે કે રાહુલ ગાંધી ત્યાં હાજર રહે અને દાંડી યાત્રાની શરૂઆત કરાવે અને જ્યારે પૂર્ણાહુતિ સાબરમતી ખાતે થાય ત્યારે જ પણ ગાંધી પરિવારના કોઈ એક સભ્ય ચાહે સોનિયા ગાંધી અથવા તો પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહે અને પૂર્ણાહુતિ યાત્રાની કરાવવામાં આવે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 10 જેટલી સમિતિઓની પણ આ દાંડી યાત્રાને લઈને જે છે એની રચના કરી દેવામાં આવી છે. જે અત્યારે હાલ આયોજન થયું છે એ મુજબ દાંડી કે જ્યાંથી યાત્રાની શરૂઆત થશે ત્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસના તમામ જે નેતાઓ છે એમને આમંત્રિત કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતની અંદર જ્યારે યાત્રા પહોંચશે ત્યારે અલગ અલગ દિવસે મહારાષ્ટ્રના જે મધ્યપ્રદેશના વિવિધ કોંગ્રેસના નેતાઓ છે એમને બોલાવવામાં આવ્યા છે. જ્યારે પૂર્ણાહુતિ સાબરમતી આશ્રમ ખાતે થશે ત્યારે રાજસ્થાનના જે કોંગ્રેસના નેતાઓ છે એમને પણ બોલાવવામાં આવ્યા છે. એટલે કે આયોજન છે એ આ પ્રકારનું કરવામાં આવ્યું છે. આ સિવાય સમગ્ર દેશની અંદર જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે એમના મુખ્યમંત્રીઓ, જ્યાં કોંગ્રેસની સરકાર નથી અને નેતા વિપક્ષ છે એમના એ સહિતના તમામ જે નેતાઓ છે એને આ યાત્રાની અંદર જોડવા માટેનો એક પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. અત્યારે હાલ તૈયારીઓ થઈ રહી છે અને આજે અથવા તો આવતીકાલ સાંજ સુધીની અંદર નક્કી થઈ જશે કે રાહુલ ગાંધી પ્રથમ દિવસે આવી રહ્યા છે કે પછી સોનિયા ગાંધી પ્રથમ દિવસે આવી રહ્યા છે. મહત્વનું છે કે અત્યારે હાલની અંદર દેશની અંદર જે પ્રકારની સ્થિતિ છે એ સ્થિતિની અંદર ગાંધી વિચારના પ્રચાર પ્રસાર માટે આ પ્રકારની યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. આભાર નરેન્દ્ર આપનો સમગ્ર વિગત સાથે જોડાવા બદલ.